મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠા જિલ્લામાં સહિત પ્રાંતિજ તાલુકામાં ફરીવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સાંજના 8 વાગ્યાના પવનના સુસવાટા અને અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદને લઈને ધરતીપુત્રોમાં એક પ્રકારની નારાજગી પણ જોવા મળી છે. પહેલા તેજ પવન ફૂંકાયા બાદ મોટા ભાગે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. ચૈત્રી નવરાત્રીના બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે, તેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. ફેબ્રુઆરી માર્ચમાં આતરા દિવસે કમોસમી વરસાદ પડતા હાલ ઉનાળો પણ ગાયબ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ઉપરાઉપરી પડી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો હાલ તેમાંથી છીનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ઘઉં, બટાકા, કપાસ, એરંડા, ચણા સહિત ફ્લાવર કોબીજના પાકને પણ ઉપરા છાપરી પડી રહેલા કમોસમી વરસાદને કારણે પાકને ખૂબ જ નુકસાન થયું છે. જી હા, સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠા જિલ્લામાં સહિત પ્રાંતિજ તાલુકામાં ફરીવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સાંજના 8 વાગ્યાના પવનના સુસવાટા અને અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદને લઈને ધરતીપુત્રોમાં એક પ્રકારની નારાજગી પણ જોવા મળી છે. પહેલા તેજ પવન ફૂંકાયા બાદ મોટા ભાગે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. ચૈત્રી નવરાત્રીના બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે, તેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. ફેબ્રુઆરી માર્ચમાં આતરા દિવસે કમોસમી વરસાદ પડતા હાલ ઉનાળો પણ ગાયબ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ઉપરાઉપરી પડી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો હાલ તેમાંથી છીનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ઘઉં, બટાકા, કપાસ, એરંડા, ચણા સહિત ફ્લાવર કોબીજના પાકને પણ ઉપરા છાપરી પડી રહેલા કમોસમી વરસાદને કારણે પાકને ખૂબ જ નુકસાન થયું છે. જી હા, સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.